નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વેજીટેબલ પનીર સોજી ચીલા. જેના માટે સામગ્રીની જરૂર પડશે: 1 કપ સોજી, 100 ગ્રામ પનીર, 1 કપ દહીં, 1/4 કપ ઘઉંનો લોટ. અને વેજીટેબલ્સમાં જરૂર પડશે ડુંગળી, ટામેટાં, છીણેલું ગાજર, કેપ્સિકમ, કદ્દૂકસ કરેલું આદું અને ધનિયા. અને મસાલામાં જરૂર પડશે મીઠું અને રઈ અને 1 ગ્લાસ પાણી. અને આ બેટર બનાવવા માટે આપણે મિક્સરની જરૂર પડશે. હવે આપણે બેટર બનાવવાનું શરૂ કરીશું. હવે આપણે એમાં લઈએ 1 કપ સૂજી, ક્રમ્બલ કરેલું 100 ગ્રામ પનીર, 1 કપ દહીં. આ બધી વસ્તુઓને આપણે પહેલાં બરાબર મિક્સર જારમાં મિક્સ કરી લઈશું સ્પેચ્યુલા વડે. આમાં થોડું પાણીની જરૂર લાગે છે, જેથી આપણે થોડું પાણી કરીને એડ કરીશું નાખીને. થોડા વધારે પાણીની જરૂર લાગે છે, પણ એ પહેલાં આપણે આ ઘઉંનો લોટ જે 1/4 કપ લીધો છે એ એડ કરીશું. એને બરાબર સ્પેચ્યુલાથી મિક્સ કરી દઈશું. ઘઉંનો લોટ બાઇન્ડિંગ માટે ઉપયોગી રહેશે. હવે આપણે થોડું વધારે પાણી એડ કરીને એને થોડું મિક્સ કરી લઈએ. અને એને હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. હવે આપણે એને મિક્સરમાં ફેરવી દઈએ સ્મૂથ પેસ્ટ બને ત્યાં સુધી. તૈયાર થઈ ગયું છે. એ બહુ જાડું નહીં કે બહુ પાતળું નહીં, મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. એમાં હવે આપણે બધા વેજીટેબલ્સ એડ કરીશું, જેમાં આપણે નાખીશું ડુંગળી, ટમેટા, છીણેલું ગાજર, કેપ્સિકમ. અને આ બધી જ વસ્તુઓને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. વેજીટેબલ્સ બધા એડ થઈ ગયા છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, આદુનું છીણ અને કોથમીર એડ કરીશું. તેને બરાબર મિક્સ કરી લઈશું. બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકીને 15 મિનિટ મૂકી રાખીશું. 15 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે રઈનો વઘાર કરીશું. એમાં આપણે થોડું ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એમાં આપણે રઈ નાખીશું. ગઈ તતડી જાય એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરીશું. હવે એને આપણે બેટરમાં મિક્સ કરી દઈએ.
હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું જેમાં થોડુંક ઘી એડ કરીશું આપણે. એમાં બેટરને સ્પ્રેડ કરી દઈશું. ચીલો બહુ જાડો કે બહુ પાતળો નહીં રાખવો, મીડિયમ સાઇઝનો રાખવાનો. હવે એની ઉપર થોડું ઘી નાખીને એને પેનને ઢાંકી દઈને થોડી વાર એને સીજવા દઈશું. ધીમા તાપે આપણે એને સીજવા દઈશું જ્યાં સુધી એનો કલર ચેન્જ થાય નહીં ત્યાં સુધી. આનો કલર ચેન્જ થઈ ગયો છે, એ સીજી ગયો છે. હવે આપણે એને પલટાઈ દઈશું ગોલ્ડન બ્રાઉન, બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને ઢાંકીને ધીમા ફ્લેમ પર થવા દેવાનું. હવે આપણે પલટાઈને જોઈ લઈશું ગોલ્ડન બ્રાઉન કલર થયો છે, સીજી ગયો છે. હવે આપણે એને સર્વ કરીશું ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે.